rồi có gì thi về, કોક ની પંગી બજાવવાના ક્યાં છે એક મારી ઘરવાળી અને આ અમારો નવા હાડુ અને અમારા મામાજી નો છોકરો બધા થઈને મને બોલો એકલા ને હેરાન કરે છે મને નથી લઈ જતા લે અને તમે લોકો જોઈ રહ્યા છો લીનીચી વ્લોગ. અને પપ્પાના ગયા પછી આજે પહેલી વાર અમે લોકો બહાર આવ્યા છીએ, જો કે મારા જી પક્ષમાં આવ્યા છીએ અમે લોકો ફાર્મ પર થોડીક થોડોક ટ્રેસ હરકો કરવા માટે. તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને અમે લોકો આગલા દિવસે સાંજે જ આવી ગયા હતા અહીંયા. તો સવારના અમે લોકોએ ગાંઠિયા અને ચા સાથે, વણેલા ગાંઠિયા અને ચા સાથે એન્જોય કરી લીધો છે અને વ્લોગની શરૂઆત અત્યારે કરી રહ્યો છું. અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા ફાર્મ પર. આ તમે જોઈ શકો છો અને અમારું ફાર્મ છે આયરું, આ તમે જોઈ રહ્યા છો. તો અત્યારે બધા અહીંયા પોતપોતાના વિડીયો અને ફોટો અને મોજ મસ્તી કરી રહ્યા છે. અને ફાઇનલી અમારા મેડમના 14K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એનું પ્રિપરેશન અહીંયા ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ માટે. તો તમે લોકો અમને લોકોને સપોર્ટ કરો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જલ્દી જલ્દી. અત્યારે અમારા મેડમ હવે અમને ફોટો ખેંચવા માટે લેને લેને કરી રહ્યા છે. શું તમે કંઈ કહેશો અમને? રીલ્સ બનાવી દો. હાલો બનાવી દે. અહીંયા અમારે આ બધા અમારા જીવ પક્ષવાળા ભાગી રહ્યા છે અને રીલ્સ ને ફોટો. અને અમારા દાદા પણ પોઝ આપીને ઊભા રહી ગયા છે, વ્હાઈટ મિલિટરી. આ અમારા ઇન્સ્ટાગ્રામ લવર બીજા છે, અમારા પાટલા સાસુ જલ્પાબેન પરમાર, આ અમારા શાળાના ઘરના, આ અમારા મામાજીના છોકરી, આ મામાજીનો છોકરો અને આ અમારા નવા સમય, જ્યારે તમે અવારનવાર અમારી સાથે જોયા હશે. જોકે એના વાઈફ હજી સગાઈ જ થઈ છે એટલે એ ગામડે રહી છે અને પોતે અમારી સાથે બધી જગ્યાએ હરે ફરે છે, મજા આવે છે. અમે લોકો બહુ મસ્તી અને એન્જોય કરીએ છીએ. હમણાં તમને હું અમારી જે કાંઈ મોજ મસ્તી અમે લોકો અહીંયા ફાર્મ પર આવીને કરીએ છીએ એ લુપ્ત તમને અમે ઉઠાવીશું અને તમને લોકોને મારી નજરે દેખાડીશું. અને જો તમને મજા આવે તો અમારા વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો. તો મળીએ છીએ હમણાં અંદર જઈને. ત્યાં સુધી હું થોડાક મારા મેડમ શિલ્પા મેડમના રીલ્સ ઉતારીને તમને લોકોને મૂકીશ આમાં અમે કેવી રીલ્સ બનાવીએ છીએ. જોકે સોંગવાળી રીલ્સ હોય છે, અમારા મેડમના એક્સપ્રેશન થોડા સારા આવે છે અને મેડમ થોડા શું છે દુબઈથી નહીં પણ આમ અમેરિકાથી આવ્યા હોય એવા છે. તો જોતા રહેજો. હું તમને નીચે, તમારે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવું હોય તો કરી લેજો, હું તમને નીચે લિંક આપી દઈશ, ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો. તો આ એ ફાર્મ છે જે અમે લોકોએ રાખ્યું છે અને મતલબ કે અમારા શાળા સાહેબ છે અને દોસ્તારનું જ છે એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમારા પાટલા આવું તૈયાર થઈ નીકળ્યા છે. હવે હું તમને લોકોને અમારા ફાર્મની ટૂર આપું છું. તો આ છે અમારો હોલ અને આ એની ભેગું કિચન. અને અહીંયા અમારા છોક બાળકો નાસ્તા પાણી કરી રહ્યા છે જાગી જાગીને. અમારા મામી જી, કારણ કે હું જી પક્ષમાં છું ને, આ એનો ઉપરના માળનો દાદર છે. અહીંયાથી બ્યુટીફુલ વ્યૂ આવે છે સ્વિમિંગ પુલનો, જ્યાં અમારા શાળા અને અમારા મામાજી અને બધા નાઈ રહ્યા છે. ત્રણ ત્રણ ટ્યુબ વારે જવો દેખો.
ઝૂમ મારતા હોય દેખો એ દેખો. હવે ઉપર જઈએ, હું તમને રિવ્યૂ આપું છું. અમે લોકો અહીંયા સુતા હતા રાય નાઇટમાં, બહુ જ મસ્ત પવન આવતો હતો. ને આ છે ટોયલેટ બાથરૂમ, આ છે બેડરૂમ અમારો અહીંયાનો. તો અહીંયા બધી લેડીઝો અહીંયા સૂતી હતી. અને આ એક બેડરૂમ છે જ્યાં અમારા નીરવ સાધુભાઈ એકલા સૂતા હતા, પણ હવે અત્યારે ત્યાં જવા એવું છે નહીં. બાલ્કની છે જ્યાંથી સ્વિમિંગ પૂલનો મસ્ત વ્યૂ આવે છે. તો હું તમને હમણાં દેખાડું બાલ્કનીમાં જઈને. તો થોડી વાર ક્યાં છે શું છે કે લેડીઝો ફોટા ફોટા પાડતી હતી, તો થોડુંક માહોલ વ્યસ્ત છે. હું તમને અહીંયા બારીથી જ વ્યૂ બતાવી દઉં. અને પવન પવન જોવાય એકવાર. જો પડદા અમારા કેવા લહેરાય છે ભાઈ, ફૂલ પવન છે. મોકાનું ફાર્મ આવું છે. અને અહીંયાથી આ આખો વ્યૂ મસ્તીનો દેખાઈ રહ્યો છે. જુઓ તમે અહીંયા આવો એટલે કુદરતી સૌંદર્યનું લુફ્ટ ઉતારવાની મજા જ કંઈ અલગ હોય છે. આ બધા ફાર્મ છે. અહીંયા અમારા બધા અમારા સાધુભાઈ જુઓ કેમ પણ જળપરી થઈ જાય, નવરા નથી થયા. તો ચાર જણા નાવા પડ્યા છે, બાકીના બધા હમણાં પડશે એ તમને હું બતાવીશ. તો અમારો વ્લોગ તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ અને શેર કરીને જણાવજો અમને, તો અમને ખબર પડે. તો આ રીતે છે, તો પબ્લિક વધતું જાય છે ધીમે ધીમે પબ્લિક વધી રહ્યું છે અમારા સ્વિમિંગ પૂલમાં. અને સ્વિમિંગ પૂલ આખો ભરી દીધો છે, જેના કારણે શું છે કે મારે બંને જણાને થોડોક નાવામાં પ્રોબ્લેમ પડે છે. એટલા માટે તમે ઘરેથી ટ્યુબુ લઈને આવ્યા છીએ ભાઈ, કારણ કે ટ્યુબ વગેરે શું છે અમે લોકો તો નાહી નથી શકતા. અને આ બધા એને આખા સ્વિમિંગ પૂલ ભરવા છે, પણ તો ટ્યુબુ લઈને નાહવું છે. ઓકે ધ્યાન હા, મામા મામી ની મોં જો ભાઈ, મામા મામી ની મોં જો પણ કેમ પણ જો ને. તો આવું છે, નીચે જઈએ છીએ, નીચે જઈએ છીએ ને થોડીક હવે અમે મોજ કરીએ. એટલે બધા હવે એક આ બેડરૂમ હતો જ્યાં કપડાં ચેન્જ કરતા હતા, એટલે મેં તમને ના બતાવ્યું. તો આ બેડરૂમ હતો જ્યાં મારા એકમ એવો સાધુભાઈ નીરવ પરમાર, એ પણ એનું નામ પણ નીરવ છે, મારું નામ પણ નીરવ છે. બે સગા સાધુભાઈ છીએ, એક જ કંપનીથી છેતરાયેલા વ્યક્તિ છીએ. અવાજ દેખો આપ, અવાજ. અત્યારે બપોરના 12 વાગ્યા છે અને અમારી બાઈએ હેળ કરી નાખી છે. આપ અમારે બધા પર્સનલી નામ લેવા એની કરતા ભાઈ અમારી કહી દે એટલે બધા આવી ગઈ ને. કાથરોડ ભરીને ભેળ બનાવી લાસનું તપેલું અહીંયા પીરસે છે. ને હજી અહીંયા કંઈક બને છે, બટાકાનો ચૂરો ચૂરો કંઈક બનતું લાગે છે. આ હવારના ગાંઠિયા ખીચડી ને આમાં ખીચડી બને છે કુકરમાં, મોટું જબર. આજે બહુ મોટું રહોડું એટલા બધા આવ્યા છે, એટલા બધું એવું પબ્લિક આવ્યું છે. અને બધું પબ્લિક છે ને જેમ ભેંસ નાળો કે સરોવર જોઈને ડૂબકી મારે ને એમ એમ ડૂબકી મારે છે આ બધા સ્વિમિંગ પૂલમાં. તો ખાધા પછી અમે બધા મસ્તી કરીશું, એ વિડીયો હું બતાવીશ તમને. તો બન્યા રહો અમારા વ્લોગમાં. અહીંયા મામા વાટ જોઈને બેઠા છે, ભેળની આવી ગઈ છે પણ સાલું નથી કર્યું. સામે આવ્યા પછી જો કે અમે ડ્રિંક તો નથી કરતા, પણ સખણું કહેવાય એમ. સામે બધા હું કામ આવે એ હાટું જ આવે. એ કહેવાની જરૂર નથી, પણ કહી દો અમે શરીફ લોકોમાં આવી છીએ એમ. જ આ ખાઈ ખાઈને કંઈક પ્લાન કરે છે, જ્યાં મને નથી લઈ જવામાં આવી રહ્યો તો હું ભાગું છું એની વાહે. બધા ભાગ્ય છીએ એની વાહે. આ કંઈક સામૂન શોટ બામૂન શોટ પીવા લઈ જાય છે ખાઈ ખાઈ પચાવા હાટું.
એટલે અમે હારે જઈએ છીએ, પણ મને લઈ જવા નથી માંગતા. એટલે એ નાના બાળકોની જેમ જુઓ જુઓ કેમ દોડે છે. હા હાલવા નીકળ્યા છીએ, થોડું પચે એટલું દોડ્યા ગયા, થાકી ગયા, આપી ગયા. હા બધા ફાર્મ સામ એલિવેશન નેચરલ લુક. This part of હું આવતો, હું જાતો હતો એની ભેગો, કારણ કે આપડે એવરગ્રીન માં રહેવા વાળા માણા વેજ નોન વેજ બધું આપડે હાલે, એવરગ્રીન માણસ છીએ. એટલે આપણે બધા એના સપોર્ટમાં, હું બધા એના સપોર્ટમાં રહું એટલે મને બધા હારે લઈ જાય, પણ આ એક જ ગ્રુપ એવું પકડાઈ ગયું છે ક્યાંય લઈ જ નથી જતું. સરસ યો પ્લાન શું હતો? એ તો કયો જરાક પાછા વળ્યા, એટલું દોડ્યા, એટલો અફાયો. પ્લાન શું હતો? પ્લાન પૂછે છે. પ્લાન What's your plan, baby? કેમ પણ અમે કેનેડા ગયા હોય હાલીએ ને, ન હાલીએ પાના, મારો પાના ખોલી નાખતી હે તું તો. અમારા વૃત્તિબેન છે ને બહુ મજા આવે ને યારે, પણ હમણાં પપ્પા વયા ગયા ને પછી થોડુંક અમારે એ બેન આવતા બંધ થઈ ગયા છે અમારા ઘરે, પણ અમે એને એવાય કરી દઈશું. અમારી એને વિડીયો બનાવવા બહુ ગમે, અમારા મેડમના વિડીયોમાં આવે એ રીલ્સમાં, તમે જોજો એને, તમે ફોલો કરજો એકવાર, હું લિંક તો આપવાનો છું તમને વાત કરી એમ, તો તમે એના અકાઉન્ટને ફોલો કરવા માંગતો તો કરી શકો છો તમે ફોલો. ત્યાં અમારા મેડમ અવારનવાર નવા નવા નવી નવી રીલ્સો બનાવીને અપલોડ કરતા રહે છે. તો એવું છે, હમણાં હવે અમારી બૈરાઓ જરાક વાસણ બાસણ સાફ સફાઈ કરીને ફ્રી થાય, પછી પાછા અમે સ્વિમિંગ પૂલમાં જે મજા કરવાના છીએ હું તમને બતાવીશ. આજનો વ્લોગ થોડો લાંબો રહેશે. ચાલુ સમજમાં નહોતું આવતું મને કે આ શું છે, હવે ખબર પડી છે આ કોકની પંગી બજાવવાના ક્યાં છે. એક મારી ઘરવાળી અને આ અમારો નવા હાડુ અને અમારા મામાજી નો છોકરો, બધા થઈને મને બોલો, એકલા ને હેરાન કરે છે, મને નથી લઈ જતા. લે કેવું છે? લે હાલો હું ગાડી જ બેહું, તમે જાઓ એટલે, તમે જાઓ એટલે હું ગાડી જ બેહું. લો હું અહીંયા જ બેહું, જો અહીંયાનો લેંગો ઉકાઈ છે ને, આ લેંગો અને રૂમાલ હું ત્યાં ચડીને જ બેહું. લો લો હવે હું ભેગો લાવવાનો, એ જવાનો, મારે જવું છે. લે હા મારી પૂંજી બજાવવાના ક્યાં છે? આ તો આ કોકની બર્થડે, કોકની બર્થડે ઉજવવાના ક્યાં છે? આ મને સરપ્રાઈઝ આપવાના હતા, પણ આ સરપ્રાઈઝ નું કે ને ફોલો પડી ગયો છે, ફોલો પડી ગયો છે. તો આ તડકાના, આ તડકાના જો આમ સોરા અહીંયા આવીને બેઠા, તડકો આવો છે તો અહીંયા આવીને બેઠા બોલો, પણ મને શોખ નથી પાડતા શું છે. હું આજે જવાનો છું ભાઈ, તમે ગાડી કાઢો ગમે એમ થાય. એ ભાઈ ગાડી, એ કુણાલ ગાડી આમ લો, એ શખ્સ દેખો, એ શખ્સ કો અપના ચહેરા છુપાતે હુએ, દેખો એ ઇસ ઇન્સાન કો જો છોટે સે બચ્ચે કો હેરાન પરેશાન કરતે હુએ, એ શખ્સ જો અપના મુંહ છુપા રહા હે, એ શખ્સ જો ગાડી કી ચાબી લેકે ખડા હે, પાકીટ ને ફોન બધું રેડી કરીને ઉભા છે, તો શું કરવા જાય છે ને એ ખબર નથી પડતી. એટલે આપડે છે ને હવે ખાઈ પી કાઢવી ને કઈ કામકાજ તો છે નહી, તો આપડે હવે શું પ્લાન છે
એ જોવું અને જાણવું રહ્યું ત્યાં સુધી બન્યા રહો અમારા લીનીચી વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દો કે આ ઇન્સાનો શું કરવા માંગી રહ્યા છે આપણી સાથે. તો મળીએ છીએ બરાબર, હું તમને ફોલો પાડીને બતાવીશ. સ્વિમિંગ પૂલમાં કોઈ નથી, બધા આરામ ફરમાવી રહ્યા છે અત્યારે, બધા આરામ ફરમાવી રહ્યા છે અને હું એકલો ખાલી નાહું છું. જે મજા આવે છે મારી હાઈટનો સ્વિમિંગ પૂલ કરીને અમે હું નાહું છું એકલો. હવે અમારા સ્વિમિંગ પૂલ હાઈટનો નહીં બટ પાણી ઓછું કરી નાખ્યું. પાણી ઓછું કરીએ તો તરવાની મજા આવે, નકર તો ડૂબી જાય. શ્વાસ લેવા બહાર તો આવવું ને, કે આપણે માછલી તો નથી અંદર ને અંદર તેરા કરીએ. તો હું તમને તરીને બતાવું છું આવી રીતે તરું છું ભાઈ. મારે ટ્યુબ લાઈન તરવું પડે છે, હું તેટલા માં ડૂબી જાઉં. પણ મને તરતા આવડે છે, પણ શ્વાસ લેવા માટે બહાર આવવું પડે છે, સમજી તું? એમ મને તરતા આવડે પણ શું કહેવાય, શ્વાસ લેવા બહાર આવવું પડે છે. એટલે અમારા બધા જીવ પક્ષ વાળાને કહેવાનું કે તમે સ્વિમિંગ પુલ માં નાહો ત્યારે જરાક આરામ ફરમાવી રહ્યા છે. જીવ પક્ષ વાળાને કહેવાનું કે તમે જરાક નાહો, તે પાણીમાં થોડીક જે ન કરવાનું હોય એ ન કરી દેતા, કારણ કે આમાં બધો કલર મિક્સ થઈ જતો હોય છે, ખબર રહેતી નથી. તો આવી રીતનું અમારું કંઈ થાય છે. અમારા મેડમ ઉપર તરે છે અને અમે અંડરગ્રાઉન્ડ તરીએ છીએ, તો થોડો આવો અમારો પ્રોબ્લેમ રહેશે. અમારી મેડમ શું છે, જો પગડે પડી જાય ઊંધા માટે તરે છે, ઊંધે કાયમ તરે છે, એટલે ઊંધે કાયમ તરે છે. લાય વિડીયો લાય, હું પાછા જઈને લઉં. આમ જોવો, તમે આમ જોઈ શકો છો મારા મેડમ છે એ ડોલ્ફિન ની જેમ તરે છે. જોવો આમ જોવો, આમ જોવો આમ, પણ આમ ઓહો હોય મજા તો આ જ કરે છે. ટ્યુબ નાખી લેતો, ઓલી ડોલ્ફિન જે ટ્રાય કરતો એક લેતો, જો હમણાં જોજો ડોલ્ફિન શો બતાવશે આપણને. લેતો 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 ડોલ્ફિન ખેંચો. જોવો જોવો આમ જોવો આમ જોવો આમ જોવો, પણ આમ જોવો ડોલ્ફિન હો, પણ આમ મારી ડોલ્ફિન હો, પણ અમે તો શું અહીંયા શાક માછલી જેવા જ્યાં હોય અહીંયા મોટા મારતા હોય. અમારી ડોલ્ફિન અને અમારા ભાઈ હાડુ ભાઈ બિચારા, મેં વોદ જરાક સ્વિમિંગ પુલ ખાલી કરી નાખ્યો, કારણ કે તો જ હું ભાઈ એટલો બહાર રહું છું પાણીમાંથી બરાબર. અમારા સાથે સામું પાણી ભર્યું છે અને આ તો ડૂબી જ જાય છે, કારણ કે એ મારા ખંભે આવે છે, મારા ખંભા પાણી છે. તો આવું થાય છે, તો બિચારા એ લોકોને મેં મજા કરવા દેવી પડે. તો આવું છે અને અમે 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 આમ મજા કરીએ છીએ બરાબર છે. બધા એના હિતનું જોવું પડે આપણે, એ લોકોને મજા કરવાની, આપણે મજા કરવાની હોય. ટાઈમ છે, ટાઈમ અલગ હોય બધાનો. તો જોવો હું જાઉં છું, મળ્યા પછી. ક્યારે પોગ્યા છે બરાબર, કોણ પેલા પોગે છે આ રીતની બોલો. ભાઈઓ ને ભાઈ કોઈ ન પોગે, ભાઈઓ ને કોઈ ન પોગે બોલો. અગાઉથી પાણીમાં મૂકી દીધા, હાલો હવે રેસ ચાલુ થાય છે.
જો તમે જોઈ રહ્યા છો ડોલ્ફિન અમારા થોડાક પાછળ રહી છે. પાણીમાં કેટલો હેપી ગયો છું તમે જોવો છો ને, એટલી મહેનત કરું છું તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમારી ચા બનાવી રહ્યા છે અમારા સાસુ મમ્મી અને મામા ને બેઠા છે. ચાલો કરીશું હવે ચા પાણી બા પાણી પીને. હજી અમારે અમુક ભેંસું નાખશે, અમુક ભેંસું હજી અમુક નાય છે અને અમુક અમે બધા તૈયાર થઈ ગયા છીએ. હવે બધું સામાન બેમાન પેક કરીને અમે લોકો છ આજુબાજુ નીકળી જાઉં, છ વાગ્યા આજુબાજુ. અહીંયા સ્વિમિંગ પુલ આખું એટલું ભર્યું છે અને અમારા પાઉ બે નહીં આવ્યા છે. મારું નામે નીરવ છે અને અમારા આ સાઢુભાઈ નું નામે નીરવ છે. તો હવે ક્યાંક આવી છે જે બપોરે અમે માથાકૂટ કરતા હતા એમાં નામ લખાઈને આવ્યું છે નીરવ. પણ હવે કોણ કયા નીરવ છે એ હજી ફાઈનલ નથી થયું, તો એ ફાઈનલ થાય પછી ખબર પડે કોનો બર્થડે છે. મારો તો કાલ છે પણ આ લોકો એક દિવસ વહેલા મને આ દુનિયામાં લાવે છે. ખબર નથી પડતી હવે ક્યાંક કાપે પછી ખબર પડે કોનો છે. એ અમારા છોકરા હોય દાંત કાઢે કા બેટા કોની બર્થડે છે? નીરવ લખ્યું છે, કોની બર્થડે છે? પપ્પાની છે. પપ્પાની છે કે માસાની છે? બોલ બે લાકડી ફાટી ગયું છે એટલે હવે પાકું તો થઈ ગયું છે કે આપડી કેક છે એમ. અમારા મેડમ વહીવટ કરતા હોવા પાણી ફરી જાય એની કરતા જે કરે છે એ તૈયારી કરવા દઈએ ને. આ છે અમારી ક્યાંક ફાઈનલ થઈ ગયું છે ભાઈ. ભર બપોરે તડકા માં દોડાવતી હતી મને લાઈટ થઈ ગઈ હું કામ દોડાવે છે. કારણ કે એમાં અમારા કૃણાલભાઈ થોડીક મિસ્ટેક કરી હતી. એ બીજી કંપની ના ક્ષેત્ર હેણા ફરક ન સાઢુભાઈ છે પણ છે સાઢુભાઈ મારા. તો હવે અત્યારે જતા જતા થોડી કેક કટિંગ નો પ્રોગ્રામ રાખ્યો છે અમારા મેડમે.
તો અમે કેક કટિંગ કરીને નીકળશું. અહીંયા બધા આવી ગયા છે. અમારા એકમેવો શાળા સાહેબ એ અહીંયા હાજર નથી, તેની રાહ જોઈને ઊભા છે. શું કેવું, કટિંગ કરવી છે? હે હાલો કરી છે અમને. તો કેવી ગિફ્ટ છે? ગિફ્ટ કરો ને. એક તો કઈ મળતી નહોતી, ગોઈતી તો કે લુખી કે 7 કિલોમીટર આઘા ગયા. ના ના, પરે છે બિચારાને. આમ આમ હું તારીફ કરું છું, પણ એને શું છે, ઊંધી તારીફ કરીએ તો સીધી લાગે છે, સમજ્યા? એટલે અમારે એ રીતે તારીફ કરવી પડે છે. બહુ સારું કામ કર્યું છે અહીંયા ફૂલા વગડામાંથી આટલું અરેન્જમેન્ટ કર્યું છે. ગુજરાતી ક્યાંય જાય અને ગરબા ન રમી એવું બને નહીં. કદાચ ફામે આવ્યા હોય કે ગમે અહીંયા ફરવા જાય, શિમલા જાય, મનાલી જાય, લંડન જાય, કેનેડા જાય કે અમેરિકા જાય, પણ ગરબા ન હોય તો ન હાલે. તો હવે અમારા બધા મહિલા મંડળો આ નક્કી કર્યું છે, તો અમે જરાક કેટલાક એરિયામાં દોઢિયાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો અમે હમણાં તમને દોઢિયા સંભળાવશું, એટલે દેખાડશું. સોરી, બન્યા રહો અને અમારી ચેનલ ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, મજા આવી હોય તો. અત્યારે દોસ્તો અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીએ પાઉંભાજી બનાવી છે. પાઉંભાજી છટકાવીને એક મારો સ્કેચ વર્ક ચાલુ છે, હજી અધૂરું છે, એ બનાવી રહ્યો છું. તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં એ પણ બતાવીશ કેવો લાગે છે, તે તમે મને કોમેન્ટ કરીને જણાવજો. તો આજનો વ્લોગ ખાસો લોંગ બન્યો છે, તો પ્લીઝ અત્યારે હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરું છું. તો દોસ્તો, તમને જો મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો. અને એની બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને મારા વ્લોગની નોટિફિકેશન મળતી રહે. તો બાય બાય, હું મળું છું તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.